એ આવો આવો, મારા વાલકુડા એવા ટાબરિયાઓ, મારા નાના નાના ભૂલકાઓ, હું છું વાર્તા કહેનારો. અરે વાહ ભાઈ, આમાં તો કેટલા બધા ભટુરિયાઓ વાર્તા સાંભળવા આવ્યા છે ભાઈ. આવો આવો, આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું. ઓ ભાઈ, ધ્યાનથી સાંભળજો અને કાન દઈને સાંભળજો. આ વાર્તાનું નામ છે લાડુની જાત્રા. આ વાર્તા રમણલાલ સોનીની છે, તેમણે મને કહી છે અને હું તમને કહું છું. ધ્યાનથી સાંભળજો. હો, તમે લાડુ ખાધા છે ને, ગોળ ગોળ, ગળા ગળા, ઘીથી લચપચતા, આ મારા ટકા જેવા ગોળ ગોળ, સાંભળો ત્યારે. વાર્તાનું નામ છે લાડુની જાત્રા. એક હતું ઘર, આ ઘરમાં ઘીથી તસ તસતા લાડુની કથરોટ ભરી હતી. આ અને ઘર ધણીનો છોકરો કહે, બાપા મને લાડુ ખાવો, મને લાડુ. બાપા કે, આજની રાત ઠરવા દે, કાલે સવારે ખાજે. છોકરો કે, પણ બાપા, એ બાપા, હું તો બે લાડુ ખાઈશ. બાપા કે, બે શું કરવા, બધા ખાજે ને. એટલે છોકરો કે, હું તો બધા લાડુ ખાઈ જવાનો, બધા લાડુ ખાઈ જવાનો. કથરોટમાં પડેલા લાડુ આ વાતચીત સાંભળતા હતા. ઓ ભાઈ, આ એ તો કાન દઈને સાંભળે બાપ અને દીકરાની વાત. એક લાડુએ કહ્યું, એ ચાલો ચાલો આપણે નાસી જઈએ અહીંથી. પણ બીજા લાડુઓને એની વાત ગમી નહીં. તેમણે કહ્યું, થાય તે ખરું, અમે તો અહીં જ રહીશું, આ કથરોટ બહુ મજાની છે. પેલા લાડુએ કહ્યું, તો તમે રહો અને રૂવો, હું તો જાઉં છું. આમ કહીને તો દોડ 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 ચાલી નીકળો. કથરોટ મેલી, ઓરડો મેલ્યો, આ ઘર મેલું, આંગણું મેલું, અને એ તો ફળિયામાં આવી પહોંચ્યો. ફળિયામાં એક કૂતરો સૂતો તો ઘસઘસાટ, એમ નસકોરા બોલાવે. લાડુને જોઈને એણે કહ્યું, એ લાડો અહીં આવ. લાડુ એની સામે જોઈને ઊભો અને પછી કે, શું કામ છે, શું કામ છે? કૂતરાએ કહ્યું, મને ભૂખ લાગી છે. લાડુએ કહ્યું, ભૂખ લાગી હોય તો ભલે લાગી, એમાં હું શું કરું? કૂતરો કે, અરે હું તને ખાઉં. લાડુ કે, તો હું સામો થાઉં. જાણે છે હું કોણ છું તે? મારું નામ લાડુ, તારા મો પર એક ઝાડુ. આમ કહીને એણે જોરથી એક લાફો કૂતરાના મો પર લગાવી દીધો અને કૂતરો તો બિચારો ધૂળ ચાટતો થઈ ગયો ભાઈ. આ અને પછી તો આ લાડુ હસતો 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 આગળ ચાલ્યો ભાઈ. ફળિયું મેલું, ગામ મેલું, અને એ તો વનમાં આવી પહોંચ્યો. વનમાં એને એક શિયાળ મળ્યું. શિયાળ હોય ને, શિયાળે લાડુને જોઈને કહ્યું, એ રાજમાન રાજેશ્વરી લાડુ, તમને જોઈ મને બહુ આનંદ થાય છે. લાડુ કે, પણ તમને જોઈને મને આનંદ નથી થતો. શિયાળ કે, તમને જોઈને મને બહુ ભૂખ લાગે છે. લાડુ કે, તમને જોઈને મારી બધી ભૂખ ઉડી જાય છે ભાઈ. શિયાળ કે, હું તને ખાવ. લાડુ કે, તો હું સામો થાવ. જાણે છે હું કોણ છું તે? મારું નામ લાડુ, તારા મો પર એક ઝાડુ. આમ કહીને એણે તો જોરથી એક લાફો શિયાળના ડાચા પર લગાવી દીધો અને શિયાળ તો ચાર ગલોટિયા ખાઈ ગયો. કેટલા? ચાર. પછી હસતો 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 લાડુ તો આગળ ચાલ્યો. જતા જતા એને એક વરુ મળ્યો. વરુ કે, આવો મિસ્ટર લાડુ, હું આ વનનો માલિક છું, લાવો મારું ભાડું. લાડુ કે, હું કોઈને ભાડું ભરતો નથી. વરુ કે, તો હું તને ખાઉં, સમજી લેજે. લાડુએ તો ગુસ્સે થઈને કહ્યું, તો હું સામો થાઉં. જાણે છે હું કોણ છું તે? મારું નામ લાડુ, તારા મો પર ઝાડુ. આમ કહીને એણે હાથ વીંજીને વરુના માથા પર એવો ગુમ્મો લગાવી દીધો કે વરુ તો ઓ બાપ રે કરીને ત્યાં ને ત્યાં નાસી બેસી પડ્યો ભાઈ. અને ખડ 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 હસતો હસતો લાડુ તો આગળ ચાલ્યો. થોડેક ગયા પછી એને મળ્યો વાઘ.
લાડુ ને જોઈને વાઘે કહ્યું, એ લાડુ સલામ અલેકુમ. લાડુએ કહ્યું, અલેકુમ સલામ. વાઘે કહ્યું, ઘણે દિવસે મળ્યા? લાડુ કે, પહેલી જ વખત મળ્યા. વાઘે કહ્યું, તારા શરીરમાંથી સુગંધ નીકળે છે. તો લાડુએ શું કહ્યું? તારા શરીરમાંથી દુર્ગંધ નીકળે છે. વાઘ કે, હું તને ખાઉં. લાડુ કે, તો હું સામો થાવ, જાણે છે હું કોણ છું તે? મારું નામ લાડુ, તારા મો પર એક ઝાડુ. એમ કહીને એણે તો ભાઈ એ કૂદીને વાઘના ડાચા પર એવી એક લાત લગાવી દીધી કે વાઘનું તો મો ફરી ગયું. હો આ એ તો ગોથું ખાઈને પડી ગયો ભાઈ. અને પછી તો ખડખડ 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 હસતો હસતો લાડુ આગળ ચાલ્યો. સવાર થઈ હતી, સૂરજ ઉગતો હતો. એક બ્રાહ્મણ નાઈ ધોઈને નદી કિનારે પૂજા કરવા બેઠો હતો. પૂજા કરતા 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 એણે લાડુને જોયો. ઘીથી તસતસતા ગોળ મટોળ લાડુને જોઈને એણે બૂમ પાડી, પધારો 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 મહાશય પધારો. લાડુ એની સામે આવી ઊભો. હો ભાઈ, બ્રાહ્મણે કહ્યું, આ આસન પર બિરાજો. લાડુ તો બ્રાહ્મણે બતાવેલા આસન ઉપર બેઠો. એને થયું, વાહ, બ્રાહ્મણ મને કેવું માન આપે છે. તે આપે જ ને, હું કઈ જેવી તેવી ચીજ છું. લો બોલો ભાઈ, તો ફૂલાયા. લાડુ છું, કૂતરો શિયાળ વરુ અને વાઘ જેવાને મેં ધૂળ ચાટતા કરી નાખ્યા છે. પછી બ્રાહ્મણે કહ્યું, મહાશય, આપ ક્યાં પધારો છો? લાડુ કે, જાત્રાએ જાઉં છું, દેશ જોવા નીકળો છું. લો બોલો. બ્રાહ્મણ કે, બરાબર છે બરાબર છે, જીવ્યા કરતા જોયું ભલું ભાઈ. લાડુ તો ખુશ થઈ ગયો. હો, એને તો બહુ રાજી રાજી થઈ ગયો. એને બ્રાહ્મણ ગમી ગયો. થોડી વાર પછી લાડુએ બ્રાહ્મણની ઊંચી ફાન જોઈને પૂછ્યું, મહારાજ, આ તમારી પાસે આ કોઠી શાની છે? બ્રાહ્મણ કે, એ તો તિજોરી છે. લાડુ તો નવાઈ પામી ગયો. એણે પૂછ્યું, તિજોરી છે? શું રાખો છો તિજોરીમાં? હે, બ્રાહ્મણ કે, ઘી દૂધ મિષ્ટાન. લાડુ કે, ઓહો હો હો હો, ત્યારે તો એ જોવા જેવી તિજોરી હશે. હે ભાઈ, ઓહો હો હો. બ્રાહ્મણ કે, જોવા જેવી જ તો. લાડુએ તો વિચાર કરીને કહ્યું, ત્યારે તો જીવ્યા કરતા જોયું ભલું, પણ એ તિજોરીનું બહારણું કેમ દેખાતું નથી? બ્રાહ્મણ કે, બારણું છે, પણ ગમે તેની આગળ હું એ ઉઘાડતો નથી. લાયક માણસ મળે તો ઉઘાડું છું. લાડુનું તો મોં પડી ગયું. ઓ બાળકો, તેણે કહ્યું, શું હું લાયક નથી? બ્રાહ્મણ કે, અરરરરરરરરરર, એ શું બોલ્યા? તમે લાયક નથી એવું કહેનારની જીભ હું કાપી નાખું. હમણાં અહીં થઈને એક ભાખરો ગયો, બે ઢેબરા ગયા, ચાર તો રોટલી ગઈ ને 14 પૂરી ગઈ, પણ કોઈને મેં બોલાવી નહીં. એ બધાને પગે લાગીને કહ્યું, પણ એ બધાએ મને પગે લાગીને કહ્યું, પણ કોઈને મેં બોલાવ્યા નહીં, કોઈને મેં આસન દીધું નહીં. આ તમે આવ્યા કે તમારા મો જોઈને હું તરત સમજી ગયો કે આ લાયક છે. આનું નામ? લાડુએ કહ્યું, લાડુ લાડુ લાડુ. બ્રાહ્મણ કે, હા લાડુ, શું સરસ નામ છે. બાકી ખરેખર તમારા દર્શનથી પાવન થઈ ગયો છું. લાડુ કે, તો મને તમારી તિજોરી જરા દેખાડો ને. બ્રાહ્મણ કે, દેખાડું, હમણાં દેખાડું, લો બેસી જાઓ આ થાળીમાં. એમ કહીને લાડુ આસન પરથી ઉઠીને થાળીમાં બેઠો. હો ભાઈ, એટલે બ્રાહ્મણ કે, ના ના, મારા હાથમાં બેસી જાઓ, હાથમાં. લાડુ તો થાળીમાંથી બ્રાહ્મણના હાથમાં જઈને બેઠો. બ્રાહ્મણ કે, ના ના, અહીં મોમાં બેસી જાઓ, મોમાં, એ મારી તિજોરીનું બારણું છે. આમ કહીને બ્રાહ્મણે મો ફાડ્યું આમ કરતું. હો, લાડુ તો સમજો કે બ્રાહ્મણની તિજોરીનું બારણું વીકળ્યું, એટલે એ તો જપ દઈને કૂદકો મારીને બ્રાહ્મણના હાથમાંથી મોંમાં જઈને પડ્યો. તરત બ્રાહ્મણે મો બંધ કરી દીધું. અને લાડુ તો સડસડાટ કરતો એના પેટમાં ઉતરી પડ્યો ભાઈ. પછી બ્રાહ્મણે બાજુમાં મૂકેલા લોટામાંથી એને ગટગટાવીને પાણી પીધું.
અને હોપ આશ એમ કરીને ફાંદ પર હાથ ફેરવા, લાડુ તો પેટમાં પચી ગયો, એની જાત્રા પૂરી થઈ ગઈ. તો ભાઈ મજા પડી ને આ વાર્તા સાંભળવાની? આવજો.